સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કિરણ ચોકથી જીવનજ્યોત સર્કલ તરફ જવાના રસ્તા પર એક પતરાના ગોડાઉનમાં આવેલા ગેરેજમાં આગ લાગી હતી. 4:40 ફાયર વિભાગને કોલ મળતા પુણા કાપોદરા સરથાણાનો ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. 10થી વધારે ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર વધારે વિકરાળ બને તે પહેલાં જ કાબૂમાં લેવામાં આવી. ખોડલ ગેરેજની અંદર આગ કયા કારણોસર લાગી હોય તેની કોઈ જાણકારી હાલ મળી નથી, પણ ખોડલ ગેરેજમાં એક કારણે બાઇક બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગતા તેની આજુબાજુમાં આવેલા પીવીસીના ગોડાઉનને પાછળની સાઈડમાં આવેલા સેન્ટિંગના લાકડાના ગોડાઉનમાં લોખંડના ગોડાઉનમાં પણ આગ પસરી ગઈ હતી. અહીંયા આપણે પૂણા ગામ જે નવજીવન સર્કલની બાજુમાં ખુલ્લી જગ્યાની અંદર જે પતરાના ડોમો આવેલા છે ગોડાઉન, એની અંદર એક મોટર ગેરેજની અંદર ગાડીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટનાથી આસપાસના તમામ ગોડાઉનો અને પાછળ લાકડાનો સ્ટોક થયેલો હતો એ તમામ જગ્યા ઉપર આગ લાગી છે. 20થી પણ કરતાં વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ ખાસ વારંવાર જ્યારે સુરત શહેરની અંદર આગની ઘટના બને છે અને આ સુરતે અસંખ્ય માસૂમ જીવોને જ્યારે આગની અંદર હોમ્યા છે, ગુમાવ્યા છે, ત્યારે જાહેર જનતાને એક ખાસ નમ્ર અપીલ કરવા માગું છું કે આવા તમામ પોતાના ધંધાના સ્થળો ઉપર સામાન્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરે, જેથી કરી અને આવી ઘટનાઓ ન બને. અને જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જનતા ઉપર જ, જે તે ધંધાદારીઓ ઉપર જ આનું ખૂબ મોટું આર્થિક ભારણ આવે છે. જ્યારે ફાયર સેફ્ટીની નાની એવી સુવિધા કે નાના ખર્ચાના ડરથી આજે ધંધાના માલિકો એ કોઈ સુવિધા ઊભી કરતા નથી, પરંતુ આવી જ્યારે આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે ખૂબ મોટા આર્થિક ભારણની અંદર તેઓ ફસાય છે અને ના છૂટકે એમને ભારણ વેઠવું પડે છે. ત્યારે સમગ્ર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ પ્રકારના જે પણ ધંધાર્થી સ્થળો છે, જે પણ ડોમો છે, આ તમામ જગ્યા ઉપર યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટનાઓ ન બને. એટલે ખાસ આ વિનંતી સાથે હું શહેરની જનતાને અપીલ કરું છું. 4:40 અંદાજે ફાયર વિભાગના કંટ્રોલ વિભાગને કોલ મળેલો કે ભાઈ આવી રીતે કોઈ કારણોસર જે ટેમ્પરરી શેડ છે એમાં આગ લાગેલી છે. જેની જાણ મળતા જ કાપોદરા, પૂણા ફાયર સ્ટેશન, મોટાવરાછા અને સરથાણાને કોલ આપવામાં આવી દીધેલો અને ઘટનાસ્થળ પર તપાસ કરતાં અંદાજે એક આપણે ગેરેજ છે એની અંદર આગ હતી. હવે કયા કારણોસર લાગેલી એ ખબર નથી, એ તપાસ કરતાં જાણવા મળશે. એની બાજુમાં કોઈ પ્લાસ્ટિકનું ગોડાઉન છે એમાં પસરી ગઈ, બાજુમાં લોખંડનું ગોડાઉન છે એમાં પણ ગઈ હતી અને પાછળ જે સેન્ટિંગનો સામાન આવે છે એમાં પણ આગની પ્રસરી ગઈ હતી. અત્યારે બધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, કોઈ જાનહાની કે કશું છે નહીં. 12 જેવી અંદાજિત છે અત્યારે ઘટનાસ્થળે ગાડીઓ. હવે જે પરમિશન આપે છે જે છે એ ઝોનવાળાને જ ખબર હશે. જે ફાયર રિલેટેડ અમારી કોઈ વસ્તુ આમાં જાણવા મળેલી નથી. ફાયર સેફ્ટી સુવિધા જો લીગલી હશે તો અમારે ફાયર સેફ્ટીની સુવિધા જાણવા લેવી પડે એવી હોય છે. હા, એ તમારી વાત સાચી છે, પણ એમાં શું છે બધાના નોમ અલગ અલગ છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટમાં ટેમ્પરરી ડોમ છે કઈ રીતનું છે એનો સ્ક્વેર મીટરને જે છે નીતિ નિયમ પ્રમાણે પરમિશન આપવામાં આવે છે. જે સ્ક્વેર મીટર એરિયા હોય છે, હાઇટ હોય છે, એ જે હાઇટ અને જો ફૂલ ફિલઅપથી નીચે હોય તો ફાયર વિભાગ તરફથી એનઓસી આપવામાં આવતી નથી. જો હાઇટ એરિયા અને જે ક્રાઇટેરિયાથી વધારે હોય, જે અમારા ગુજરાત સરકારે નિમેલા કાયદા છે, તો અમે ફાયર એનઓસી અથવા સિસ્ટમ લગાડવાની એમને જોગવાઈ કરવામાં આવે છે. અત્યારે પૂણા ગામ વિસ્તારની અંદર આવેલો પ્રમુખ છાયા સોસાયટી પાસે જે ગેરેજની એક્ટિવિટી કરતા હતા જે ભાઈ, તો ત્યાં અચાનક જ શોર્ટ સર્કિટ થયું, એના લીધે આગ લાગી અને આગ ધીરે ધીરે પસરી અને એના લીધે મોટી આગ થઈ છે. અને જે આપણું ફાયર ડિપાર્ટમેન્ટ છે એની સતત સારી અને સારી કામગીરીના કારણે આજે કાબૂ આગ જે છે એ કાબૂમાં આવી ગઈ છે. પાછળ લાકડાનો ગોડાઉન છે અને પીયુસીનો ગોડાઉન છે, એમાં કોઈ ફાયર સેફ્ટી છે કે નહીં તમને શું લાગે છે?
એમણે ઓપન પ્લોટ હોય, ઓપન પ્લોટની અંદર એમણે છૂટા એમને રાખ્યા હોય એના માટે કદાચ એમણે ફાયર સેફ્ટી લીધી છે કે નથી લીધી એ અમે લોકો ઇન્કવાયરી કરાવી લેશું બરાબર. અને એ અધિકારી સાથે વાતચીત થઈ ચૂકી છે, ટોટલી કોઈને પણ કંઈ પણ ઇસ્યુ ક્રિએટ થયા છે કે નથી થયા, એને જે NOC છે એ પણ આપવામાં આવી છે કે નથી આપવામાં આવી, એ બધી તમામ પ્રકારની કામગીરી અત્યારે અધિકારી શ્રી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. એના માટે છે ને ઇન્કવાયરી કરી છે, અત્યારે અધિકારી શ્રી હમણાં આવે છે, હાજર હમણાં આવીને એ તરત રિપોર્ટ આપે છે.